સંસદમાં પાસ થયું જુવેનાઇલ બિલ. જઘન્ય ગુનાઓમાં સગીરોની ઘટી ઉંમર. શાતિર સગીર આરોપીને હવે થશે જેલની સજા. કાયદાની પરિભાષામાં સગીરની વ્યાખ્યા નવેસરથી નક્કી કરવા અંગેનું જુવેનાઇલ જસ્ટિસ બિલ રાજ્યસભામાં 5 કલાક લાંબી ચર્ચાના અંતે પસાર થયું હતું, જેમાં સગીર માટેની વયમર્યાદા 18 વર્ષથી ઘટીને 16 વર્ષની થઈ છે. એટલે કે નવા જુવેનાઇલ જસ્ટિસ બિલ અનુસાર હવેથી 16 વર્ષથી વધુ વયના તમામ આરોપીઓને સગીર નહીં પણ પુખ્ત વયના જ ગણીને તેમની સામે કાનૂની કાર્યવાહી કરાશે. આ બિલ દેશની સંસદ નહીં પરંતુ એક માતાની મહેનતથી પાસ થયું છે, કેમ કે દિલ્હીમાં નિર્ભયા સાથે થયેલ ગેંગરેપ અને ત્યારબાદ તેની કરવામાં આવેલી હત્યાને લઈને નિર્ભયાનો પરિવાર રાત દિવસ ગુનેગારોને સજા અપાવવા મહેનત કરી અને આખરે જુવેનાઇલ જસ્ટિસ બિલમાં ફેરફાર કરીને સગીર આરોપી માટેની ઉંમર ઘટાડીને 16 વર્ષની કરવામાં આવી. દેખીએ, બિલ પાસ હો ગયા, અચ્છા હૈ, કમ સે કમ આને વાલે બચ્ચીઓ કે લિયે શાયદ યે કામયાબ હો ઓર હમારી બચ્ચીયા સુરક્ષિત હો. મુજે તસલ્લી હૈ લેકિન મુજે કહીં ના કહીં દુખ હૈ કે હમે હમારી નિર્ભયા કો ન્યાય નહીં મિલા. આગે તો સમય બતાયેગા લેકિન આજ યે બિલ પાસ હો ગયા તો હમે ઇસ મન કો તસલ્લી યે હુઈ હૈ કે કમ સે કમ હમારે કો નહીં લેકિન આને વાલે બચ્ચોં કે લિયે, લડકીઓ કે લિયે, મહિલાઓ કે લિયે બહુત અચ્છા હોગા. રાજ્યસભામાં જુવેનાઇલ જસ્ટિસ બિલ પાસ થયા બાદ હવે આ બિલને રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે, જેના પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થયા પછી તે કાયદામાં સામેલ થઈ જશે. નવા જુવેનાઇલ જસ્ટિસ એમેન્ડમેન્ટ બિલની જોગવાઈઓ અંગે વાત કરીએ તો હવે 16 થી 18 વર્ષની ઉંમરનો કોઈ કિશોર બળાત્કાર, હત્યા કે જઘન્ય ગુનાઓ કરે તો તેના ગુનાઓ પ્રમાણે જુવેનાઇલ કોર્ટમાં પુખ્તોની જેમ જ કેસ ચલાવવામાં આવશે. પરંતુ આવા ગુનેગારોને ફાંસી કે આજીવન કેદની સજા નહીં થઈ શકે. જો કોઈ કિશોરને પુખ્તની જેમ ગુનેગાર બનાવવામાં આવેલી ટ્રાયલ કોર્ટ સજા સંભળાવશે તો તેવા કિશોર ગુનેગારો ચૂંટણી નહીં લડે. આ ઉપરાંત આવા કિશોર ગુનેગારો સરકારી નોકરી માટે પણ હકદાર નહીં હોય. જુવેનાઇલ જસ્ટિસ બિલમાં નાના, ગંભીર અને જઘન્ય ગુનાઓને વિવિધ શ્રેણીઓમાં મૂકવામાં આવ્યા છે. તો જઘન્ય ગુનાઓમાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ નક્કી કરશે કે આવા સગીર અપરાધીઓ સામે શું ખટલો ચલાવવો. તો આ સંશોધનમાં સગીર આરોપીઓને ન્યાય બોર્ડ દ્વારા જઘન્ય અપરાધમાં સંડોવણી હશે તો તેને 16 થી 18 વર્ષના કિશોર વયસ્ક પર માનવામાં આવશે. ખાસ કરકે ટેરરિસ્ટ બહુત લોગ ઇસ્તેમાલ કર રહે થે 16 સાલ વાલોં કો ચોરી કરને મે ઓર અન્ય એસી ચીઝો મે જો વો ખુદ કરને કે લિયે તૈયાર નહીં થે ઓર બહુત પોલીસ વાલોં ને શિકાયત કી કે હીનસ ક્રાઇમ્સ કરને કે બાદ 16 સાલ કે લડકે ખુદ બ ખુદ થાનો મે આકર કે કહે દેતે કે હમને યે એસે કિયા વો ઉસ પર તો જરૂર લગામ હોગા. વર્તમાન બિલમાં 18 વર્ષથી નીચેની ઉંમરનો કોઈ સગીર આરોપી જઘન્ય ગુનાઓ કરે અને દોષિત સાબિત થાય તો તેને 3 વર્ષની સજા સંભળાવીને બાળ સુધાર ગૃહમાં મૂકવામાં આવતો હતો. પરંતુ નવા જુવેનાઇલ જસ્ટિસ બિલમાં હવેથી સગીર આરોપી કોઈ જઘન્ય ગુનાઓ કરશે તો તેમને બક્ષવામાં નહીં આવે અને તેમના પર પુખ્ત વયના વ્યક્તિની જેમ જ કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો આ બિલ કેટલું પ્રભાવી સાબિત થશે ગુનાઓને રોકવા માટે અને જે સગીર અપરાધીઓ છે તેમના પર અંકુશ લાવવા માટે આ બિલ કેટલું યોગ્ય સાબિત થશે તેને લઈને કાયદાના જાણકારો શું કહી રહ્યા છે અને સમાજમાં આ જે બિલ છે એ કેવો સંદેશો આપવાનું છે તેને લઈને આપણે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે કાયદાના જાણકાર અલકાબેન જાની અને સોનલબેન જોશી, સાથે સામાજિક કાર્યકર્તા છે રૂજાન ખંભાતા અને રૂપાબેન શાહ. આપ તમામનું સ્વાગત છે. રૂપાબેન અને અલકાબેન, આપે તો રિવ્યુ આપી દીધા, હવે સોનલબેન આપને પૂછવા માંગીશ, આપની દ્રષ્ટિએ જે રાજ્યસભામાં આજે જે બિલ પસાર કરવામાં આવ્યું, ઉંમર ઘટાડી દેવામાં આવી, હવે જે કાયદાનો સકંજો આ સગીર અપરાધીઓ પર વધશે આ બિલથી એવું આપ માનો છો? 100% કાયદાનો સકંજો વધશે, પણ જો અત્યારે વહેલું થયું હોત તો આ જે આરોપી અત્યારે જે રિલીઝ થયો એ કદાચ ના નીકળી શક્યો હોત. અને બીજી વાત કે આપણે ઘણા સમયથી વાત કરતા હતા અને અચાનક જ જાગી ગયા, ના નીકળી ગયો, એક જ દિવસમાં આ જ વસ્તુ એટલી ઇઝી હતી, જો એ પહેલા કરવામાં આવી હોત તો કદાચ આ આરોપી આજે નીકળી ના ગયો હોત. તો આપણે પહેલા જાગવાની જરૂર હતી. અને અત્યારે જે પણ આટલી વખત આટલી જે ડિબેટ હતી કે પહેલા 16 વર્ષનો કરશે તો આ પ્રોબ્લેમ થશે ને આ થશે તો આ થશે, હવે અત્યારે એ કોઈ પ્રોબ્લેમ ના નડ્યા. જ્યારે જનતાએ અવાજ ઉઠાડ્યો, રોડ ઉપર લોકો આવો, દરેક વખતે રોડ ઉપર આવું લોકોએ જરૂરી થઈ ગયું છે, તો જ કાયદો બદલાશે ને તો જ એક જ દિવસમાં જાગી ગયા અને આજે ને આજે બિલ પાસ થઈ ગયું. તો પહેલા જો જાગ્યા હોત તો અત્યારે આ આરોપી જે છે, જે ખરેખર ખૂબ જ ક્રિમિનલ માઇન્ડ છે અને ભવિષ્યમાં પણ આ ગુનો આચરી શકે એવો માઇન્ડ ધરાવતો વ્યક્તિ છે, એને અત્યારે જેલમાં હોવું જોઈએ, એ કદાચ જેલમાં હોત.
જી રુજાનજી આપનું શું કહેવું છે? સૌથી પહેલા તો કોઈ ભી ક્રિમિનલ બિલ હોય રેટ્રોસ્પેક્ટિવ ના થઈ શકે, એટલે અગર ટ્રાયલ ચાલતી હોય એ વખતે થાય, પણ ટ્રાયલ બહુ જલ્દી, એટલે જ્યુવેલાઇન જસ્ટિસ બોઝની ટ્રાયલો બહુ જલ્દી ફાસ્ટ ટ્રેકમાં સ્પેશિયલ કોર્ટમાં થતી હોય, એટલે આરોપી તો આંબી એમાં તો બચી જાત, એટલે ભલે કાયદો અત્યારે વર્ષ પહેલા બી બદલાત તો બચી જાત, એટલે પોઈન્ટ નંબર વન લેટ અસ ક્લેરિફાય ધેટ. પોઈન્ટ નંબર ટુ કે અત્યારે જયારે આપણે બિલની વાત કરીએ છીએ, 18 વર્ષથી 16 વર્ષમાં આવ્યું છે, એ જસ્ટિસ જ્યુવેલાઇન બોર્ડની એક કમિટી બેસશે, કમિટીમાં કોણ બેસે? એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બેસશે અને જોડે બે સોશિયલ વર્કર બેસે. હિનિયસ ક્રાઇમ એટલે જેમ તમે બતાવ્યા રેપ ને, એમાં એ લોકો ડિસિઝન લેશે કે આને હિનિયસ ગણાય કે નહીં. અગર એ સોશિયલ વર્કરને બોર્ડ વિચારે, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વિચારે કે આને જીનિયસ ગણાય, તો એને એડલ્ટમાં એ થશે. પણ અત્યારે આપણે બધા જે પાર્લામેન્ટમાં બી ડિસ્કસ થયું ને, મારે રાજ્યસભામાં બી ડિસ્કસ થયું, જે મારે ફરી કેવું છે કે આપણે જે યુએન સાથે ટ્રીટી બની છે ચાઇલ્ડ રાઇટ્સમાં, એમાં એક કન્વેન્શનમાં આપણે સહી કરી છે કે ઓલ અંડર 18 વિલ બી ટ્રીટેડ ઇક્વલ, એટલે એક એના પર આપણે એમાં આખું એક અલગ ડિબેટ થવાની છે. પોઈન્ટ નંબર ટુ, કારણ કે એક મોટો એમાં લો આવશે, એટલે લેટ અસ સી એમાં શું થાય છે આગળ. પોઈન્ટ નંબર ટુ કે આર્ટિકલ 14 ના આર્ટિકલ 21 જે આપણી કોન્સ્ટિટ્યુશન પ્રમાણે છે, જે આજે ડિબેટ થઈ એના બી કે એ આ લોકો આજે આપણે અત્યારે 16 ની 18 વર્ષનું નાખ્યું એ અગેન્સ્ટ જઈ રહી છે બંને માટે, એટલે એમાં હજી ડિબેટ થવાની બાકી છે કે એમાં આગળ શું થઈ શકશે. પોઈન્ટ નંબર થ્રી કે જયારે આપણે વાત કરી રહ્યા છીએ, 100% યુ આર રાઈટ કે રેપ રેર ઓફ ધ રેરેસ્ટ કેસમાં તો આ થવું જ જોઈએ અને પરફેક્ટ થયું છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ અગર આપણે બીજા ક્રાઇમની વાત કરીએ, જે આપણે કહીએ છીએ કે માની લો કે, ફરી રિપીટ કરું છું, એટલે એ આખી જસ્ટિસ જ્યુવેલાઇન બોર્ડના જે કમિટી બેસે એને ખાસ જોવું પડશે કે માની લો કે છોકરા અને છોકરી જે સગીર નાના વયના છે એ લોકો લવ અફેર કરે છે, અને માની લો કે એના પપ્પા પકડે છે અને પપ્પા નથી ઈચ્છતા, જે વેરી નેચરલ છે, તો પપ્પા જે દીકરી છે બેન છે એના પપ્પા છોકરા પર રેપનો કેસ નાખે અને કંઈક બીજા બધા કંઈક સબૂતો ભેગા કરે, તો કદાચ એ છોકરાને એની જોડે કદાચ જે ઇનજસ્ટિસ થઈ શકે છે, પણ એ તો ઓબ્વિયસલી ઇનજસ્ટિસ તો ક્યાંય બી ક્યારે બી થઈ શકે છે, એટલે એમાં અત્યારે આપણે ડિબેટ ના કરીએ, પણ ઓબ્વિયસલી એનું ધ્યાન રાખવું પડશે. એટલે કમિંગ બેક ટુ ધીસ પોઈન્ટ, કે આ જે બધા પોઈન્ટ મેં અત્યારે તમને કીધા છે એ પોઈન્ટ પર અત્યારે લેટ અસ સી કે આગળ અહીંયા પાસ થઈ ગયું છે પ્રેસિડેન્ટ, આ પ્રેસિડેન્ટ તો આમાં કંઈક વધારે આ બે પોઈન્ટનું કદાચ લીગલ ઓપિનિયન લેશે, એને તો લીગલ ઓપિનિયન લેવાનું છે, એ કંઈ બદલવા બેસવાનો નથી, એટલે એમના એના રાઇટ્સ નથી. હવે લીગલ ઓપિનિયન શું આવશે એમાં કદાચ મે બી આઈ ડોન્ટ નો હવે એમાં શું આગળ થઈ શકે, મે બી એક બે પોઈન્ટ માટે કદાચ બિલ ડીલે થઈ જાય યા જે એમાં કહે છે કે આગળ પાસ થઈ જશે. પણ જે બી થયું છે આઈ વુડ ટેક ઇટ પોઝિટિવલી ઇન ધેટ ટર્મ્સ કે ઓબ્વિયસલી આ જરૂર છે, કારણ કે ડેટા કહે છે, એનસીઆરબી ના ડેટા કહે છે કે જે પહેલા જ્યુવેલાઇન જે ક્રાઇમ્સ થતા હતા 16 થી 18 વર્ષના, એ 54%, કારણ કે 100 ક્રાઇમ થાય એમાંથી 50% 16 થી 18 વર્ષના થતા હતા, એ વધીને 66% થઈ ગયા, એટલે ઓબ્વિયસલી વધી રહ્યા છે ક્રાઇમ. એટલે અગર આ જે થઈ રહ્યું છે પોઝિટિવ ડિરેક્શનમાં થઈ રહ્યું છે, પણ યસ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે જે નોર્મલી લોઝ ના લૂપોઝ નીકળે છે અને મિસયુઝ થાય છે એ ના થાય. રાજ્યસભામાં પણ ગુલામ નબી આઝાદી પણ જે આપે વાત કરી, આ કાયદાનો દુરુપયોગ થવાની એક શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. અલકાબેન આપણે પૂછવા માંગીશ, રાજ્યસભામાં આજે સીતારામ યેચુરીએ જણાવ્યું હતું કે કાનૂનના જાણકાર જે કોઈ પણ લોકો છે જે આ બિલ બનાવી રહ્યા છે, ભાવનાઓમાં બેહીને આ બિલ બનાવવાનો નિર્ણય ના લેવાવો જોઈએ, આ તર્ક શું સાબિત કરે છે? બિલકુલ સાચી વાત છે, કારણ કે આમાં જેમ રુજાનબેને વાત કરી એમ કે ભાવનામાં આવીને જો એકદમ ફક્ત નિર્ભયા કેસને જો ધ્યાન પર રાખીને આ બિલ પાસ કરવામાં આવે, તો બીજા જે કેસીસ છે જે ઇનોસન્ટ જુવેનાઇલ છે એને ચોક્કસથી ભાવનાના સકંજામાં આવીને આનું મિસયુઝ થઈ શકે. બીજી વસ્તુ કે જ્યારે ભાવનામાં આવીને કોઈ બિલ બને છે, તો જ્યારે ઇનોસન્ટ જુવેનાઇલ છે જે ખરેખર ગુનો ના કરવો એને સર્કમટન્સીસથી થઈ ગયું છે, તો એ લોકોને બચાવવા માટે ઘણું અઘરું બની જશે અને મા બાપ બી એમાં દોષી પુરવાર થશે. કારણ કે આ જે બિલ છે એમાં આપે જે પોઈન્ટ ઓફ વ્યૂ કીધો એનું કોઈ ધ્યાન રાખવામાં આવ્યું છે કે નહીં? હા, એનું બેઝિકલી 2-3 પોઈન્ટ એવા મેનકા ગાંધીજીએ કવર કર્યા છે. એ પ્રમાણે કે એમાં જે સેક્શન કોન્સ્ટિટ્યુશન સેક્શન છે 14-21 કે જે માનવતાનું ધોરણ છે, જે એના એના જસ્ટિફિકેશન છે, અને એ પ્રમાણે આગળ જે જુવેનાઇલ જસ્ટિસ પ્રમાણે જે ભાવનાને અને સાથે હ્યુમન બિંગને, આ બંનેને જુવેનાઇલને કોઈ ઇન્જરી ના થઈ શકે એના માટે હજુ એના વિચારણા ચાલે છે, એના માટે ઘણી બધી દખલ બી થયેલી છે. દુષ્કર્મ અથવા હત્યા જેવા ગંભીર બનાવોમાં કિશોર ગુનામાં લિપ્ત હોવાનો એનો હેતુ શું હતો એ પણ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ નક્કી કરશે. બનાવ સમયે કિશોરે જે પરિપક્વ માનસિકતાથી કૃત્ય કર્યું છે કે પછી બાળપણમાં કર્યું છે એ પણ બોર્ડ નક્કી કરશે. વધુમાં વધુ સજાની જોગવાઈ 10 વર્ષની કરવામાં આવી છે, તો આવનારા સમયમાં આ બિલ કેટલું પ્રભાવી સાબિત થશે અને જે રીતે
હમણાં અલકાબેન જે એમનો વ્યૂ કીધો તેની સાથે આપ કેટલા સહમત છો? અલકાબેન અને રુઝાનબેન ના વ્યૂ સાથે હું પૂરેપૂરી સંમત એટલા માટે થઉં છું કે એની બંને સાઈડ જોવી પડશે. ખૂબ સુંદર રીતે અલકાબેને રજૂઆત કરી કે એકલું ભાવનાત્મક પાસું જરૂરી છે, પણ પ્રાયોરિટી ના હોવી જોઈએ કે ક્યારેક બી આ 10 વર્ષ જે નક્કી કર્યા છે એ 10 વર્ષમાં ભયંકર ગુનો હશે તો એ પણ નજર સામે આવશે અને એને સારા નાગરિક બનવા માટેની તક એ સમાજે આપી છે એવું એક માનવતાની દ્રષ્ટિએ બી ઉત્કૃષ્ટ દાખલો થશે. અને છતાં આગળ જેમ રુઝાનબેને જમણા વાતમાં ફોકસ કર્યું કે એમાં એક જજ બેસશે અને બે સામાજિક કાર્યકરો હશે જે નક્કી કરશે કે આ કૃત્ય કેટલા અંશે કેવી રીતનું થયું છે. તો એની માટે લાગી રહ્યું છે કે અત્યારની તારીખે આ બિલની જોગવાઈઓ થોડીક અંશે પ્રોપર વે જઈ રહી છે. આગળ વધારે ફોકસ બંધારણ એમાં નજીકાઈથી બારીકાઈથી તપાસીને જ મૂકશે. જી સુનિલબેન, આ પ્રકારના બનાવો અલગ અલગ રાજ્યોમાં પણ બની રહ્યા છે, આ માત્ર દિલ્હીની એક ઘટના નથી. એટલે આ બિલથી એ જે સગીર અપરાધીઓ છે તેઓની માનસિકતા બદલવામાં આ બિલ કેટલું પ્રભાવી સાબિત થશે? 100% થશે, કારણ કે જ્યારે જે પ્રમાણે કાલે ચુકાદો આવ્યો આખો દિવસ મીડિયાનો બી ખૂબ જ સારો ફાળો રહ્યો છે કે લોકોની અવેરનેસ વધે અને આજે ને આજે આજે બિલ પાસ પણ થઈ ગયું, લોકોમાં અવેરનેસ જાગશે કે હવે અમે કંઈ પણ કરીશું તો અમને આટલી આટલા વર્ષની સજા થઈ શકે એમ છે. લોકો જે એટલા બધા એજ્યુકેટેડ જે પણ આવો જે કેસના જે આરોપીઓ હોય છે ખૂબ જ નાના વર્ગમાંથી આવતા હોય છે, એટલે એમને ખાલી એટલી કે 10 વર્ષની સજા અમને પડી શકે એમ છે, તો એ આ ગુનાનું પ્રમાણ 100% ઘટશે અને લોકો અવેરનેસ આવશે. આ એક કેસ એવો હતો કે લોકો ખૂબ જ જાગૃત બન્યા હતા અને એમના લોકોએ ધ્યાન રાખ્યું છે, કેસના ચુકાદા ઉપર લોકોની નજર હતી. હવે આ બિલ પાસ થવાથી ગુનો પણ ઘટશે, લોકોને સમજદારી પણ આવશે અને જે બેને વાત કરી હમણાં કે સંશોધનનો વિષય છે લીગલ એક્સપર્ટનો ઓપિનિયન અને દરેક કાયદાની અંદર હંમેશા ક્યારે ને જે ચેન્જીસ ને એમેન્ડમેન્ટ થતા જ રહેવા હોય, કોન્સ્ટન્ટલી થતા હોય છે અને જેમ જેમ સમયગાળો બદલાતો હોય એમ એની અંદર એમેન્ડમેન્ટ આવતા જ હોય છે, એટલે જે પણ પ્રોબ્લેમ્સ હશે તો લૂફોલ્સ હશે એમાં સુધારીને કોન્સ્ટન્ટ એની ઉપર કામ ચાલશે અને કાયદો આગળ જતા કડક જ બનવાનો છે. એમાં જે પણ ભૂલો હશે એ ભવિષ્યના જે પણ સંશોધન વિષય હશે કે જે પણ લીગલ એક્સપર્ટ હશે અથવા તો જે રિટાયર્ડ ન્યાયવિદ હશે એ લોકો કંઈક ને કંઈક કરીને એની અંદર એકદમ પરફેક્ટ કાયદો બનાવવાનો 100% પ્રયત્ન કરશે ને આપણે ઘણા અંશે નહીં પણ હું એવું માનીશ કે અડધે અંશે તો આપણે આજે સફળ થઈ ચૂક્યા છીએ કે ભાઈ આ ક્યારની વાત હતી 18 થી 16 ની. આજે એક સારી વસ્તુ કહેવાય કે આ બિલ પાસ થયું છે અને ભવિષ્યમાં ગુના રોકાશે ખરી એવું હું ચોક્કસપણે માનું છું. જી આપણે આ ચર્ચાને જારી રાખીશું, એક બ્રેક માટે અહીં રોકાઈશું. બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે વાત કરીશું કે ગૃહ રાજ્યમંત્રીએ લોકસભામાં જણાવ્યું હતું કે 2014માં દેશભરમાં સગીરોની સામે 38,565 જેટલા કેસો નોંધાયા છે, તો આ પ્રકારના કેસો વધી રહ્યા છે તેની પાછળનું શું કારણ છે એક બ્રેક બાદ.